गुड मॉर्निंग बालको जय श्री कृष्ण कलर मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आप लोग हार्दिक स्वागत छे तारीख सात बार बुधवार अपने आज अपने आगे का वीडियो में काव्य चार सुंदर सुंदर जो ये ने जो प्रकृति गीत नो प्रकार हो तो आज अपने तेनु स्वागत हुआ थोड़ो रिवीजन करी के ये ने अपने जो पूर्वाने जो ने कई रीतना पूर्वी ए उत्तम ने बचाव जब कई रीतना लग रहा ए तब ने वो थोड़ी जानकारी आप इस अने थोड़ो अपने जो व्याकरण जो गुजराती माँ बैठे हैं पर जानकारी अपने आज मेड़वारी छे तो प्रश्न पहलो अपने जो ये छे तो तब स्वागत ही तुमने जा की छे ते माँ अपने विकल्प आप ऐसे तो अपने विकल्प नाम सौ प्रथम सुंदर सुंदर काव्य ना कवि कौन था જ્યારે આપણે કાવ્ય ચલાવી ત્યારે મેં તમને કહ્યું હતું ને કે કવિનું નામ યાદ રાખજો આપણને વિકલ્પ તરીકે આપણને પૂછાય કે કવિનું નામ શું છે સુંદર સુંદર કાવ્યમાં કવિનું નામ શું હતું ધર્મેન્દ્ર માસ્તર જો આમાં ધર્મેન્દ્ર માસ્તર આપણને કહ્યું હતું પણ તેને આમાં ધર્મેન્દ્ર નામનું ધર્મેન્દ્ર માસ્તરનું નામ આપણને આપ્યું નથી પણ તેનું ઉપનામ આપ્યું છે મધુરમ એટલે આપણે શું કહેશું મધુરમ પ્રશ્ન એ બી સી અને ડી છે આપણને વિકલ્પ આપ્યા છે એ મધુરમ પૃથ્વી ઉપરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે તો એ કુદરત બી પ્રભુએ સી માનવીએ ડી જાદુગર તો શું આવે જાદુગર તો કઈ દુનિયા બનાવે નહીં તો શું આવે બી પ્રભુએ શું શાંત છે ધરતી એ વન બી સરોવર સી અને સમીર એટલે કે પવન કોણ શાંત હતું આપણને કાવ્યમાં યાદ છે ને તો શું આવે જવાબ ડી સમીર વિભુ શબ્દનો અર્થ શું છે વિભુ શબ્દનો અર્થ શું છે આપણે કહ્યું હતું ને વિભુ એટલે શું થાય એ વન એ ભગવાન બી ભુવન સી ધ્યાન કે ડી બાળ એટલે શું આવે આપણને વિભુ માટેનો શબ્દ શું આવ્યો તો વિભુ એટલે સ્વયં ભગવાન ઈશ્વરનો ઉલ્લેખ કર્યો હતો એટલે શું અહીંયા આવશે એ ભગવાન પ્રશ્ન બીજો એક એક વાક્યમાં સવાલ જવાબ આપો આકાશમાં શું શું સુંદર દેખાય છે તો આકાશમાં આપણને કાવ્યમાં કહી દો આકાશમાં સૂર્ય અને ચાંદો સુંદર દેખાય છે કાવ્યમાં સવાર અને રાતના શબ્દનો શું ઉલ્લેખ કર્યો છે રાત સોરી સવાર એટલે કે ઉષા અને રાત એટલે કે નિરાશાનો ઉલ્લેખ કરેલો છે ભગવાન વિશે કવિના મનમાં શું વિચાર આવે છે ભગવાનના મનમાં ભગવાન વિશે કવિના મનમાં આ વિશે આ વિચાર આવે છે કે જેનું સુંદર જેનું સર્જન આટલું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે તેનું આને મન તેવું ભગવાન તેવું કવિને મનમાં ભગવાન વિશે આવે છે બધું સુંદર જોઈને કવિના મનમાં શું વિચાર આવે છે બધું સુંદર જોઈને કવિના મનમાં આ વિચાર આવે છે કે જેનું સુંદર આટલું બધું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે અને કેટલા સુંદર હશે એટલે શું કહે છે કે બધું જ આટલું સુંદર છે તો કવિના મનમાં શું વિચાર આવ્યો હશે કે આખી દુનિયા એટલી સુંદર છે તો ભગવાન પોતે કેટલો સુંદર હશે કે માનવીને ભગવાન દ્વારા કઈ કુદરતી ચીજોની ભેટ મળી છે શું કહે છે કે ભગવાન દ્વારા માનવીને એટલે કે મનુષ્યને કઈ ભેટ આપી છે એટલે કે સોગાત આપી છે તો શું આવે હૃદય એટલું સુંદર હૃદય એટલું છે કે કોઈના મનમાં આપણને રાગ દ્વેષ પ્રેમ કરુણા ભાવના જે છે તે બધું ક્યાં હોય છે હૃદયની અંદર હોય છે કાવ્યમાં જળ સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે જળ એટલે કે પાણી પાણી સાથે સંકળાયેલી વસ્તુનો ઉલ્લેખ શું આવે સરિતા સરોવર અને માછલીનો ઉલ્લેખ થયેલો છે ધરતી ઉપર શું શું સુંદર દેખાય છે ધરતી ઉપર આપણે સરોવર એટલે સરિતા એટલે કે સરોવર સવાર અને સાંજ વન પણ ગી અને ગીરવર ગીરીવર એટલે કે પર્વત માછલી પંખી સમીર અને તેમજ માનવ હૈયા સુંદર છે એટલે કે માનવીના હૈયું સુંદર છે એ બધું ક્યાં વસેલું છે ધરતી ઉપર વસેલું છે કાવ્યમાં ઉલ્લેખ થતો હોય તેવી કુદરતની ચાર વસ્તુઓના નામ આપો એટલે શું કે છે જે કાવ્યની અંદર જે કવિતાની અંદર આપણે જે ચાર વસ્તુનો ઉલ્લેખ થયો ને તેમાં કોણ આવે એક કવિતા ભાષા ઉપવન અને આશા આ જે છે એ ચારનો ઉલ્લેખ થયો છે હવે પ્રશ્ન ત્રણમાં આપણે જે જોડિયા શબ્દ છે આપણને ખબર છે ને કે સૂર્ય તો ચાંદો એવી રીતના તે સરિતા તો સરોવર ઉષા તો નિશા વન તો ઉપવન આપ તો તારા અને હૈયું તો માનવ
प्रश्न 4 नीचे આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દ લખો આપણે સૂર્ય માટે શું વાપર્યું હતું સુરજ ચંદ્ર એટલે આમાં શું આવશે સુરજ પવન માટે સમીર પ્રભુ માટે અને ઈશ્વર માટે આપણે શું વાપર્યું હતું જે કાવ્યમાં ઉલ્લેખ થયો છે વિભુ કેવા હશે કે મુજમનમાં થતું એટલે શું આવશે આવશે વિભુ જંગલ એટલે કે વન આકાશ એટલે કે આ અને કાવ્ય એટલે કે કવિતા આપણે ખ્યાલ આવે ને કાવ્ય કવિતા જે શબ્દ હોય તેના સમાનાર્થી જેવા શબ્દ થતા જે કાવ્યમાં વપરાતા હોય એના સમાન જેવા શબ્દ એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે હવે કાવ્ય પૂર્ણ કરાય છે કાવ્ય મેં તમને જે આગળના વિડીયોમાં હોમવર્ક તરીકે ત્રણ વાર લખવા દીધી તેની આપણે પૂર્ણ કરાવીશું ક્યાંથી શરૂઆત થશે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન પણ ગિરિવર વિપુ હશે તો કેવા હશે એવું મુજમનમાં થતું માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંતિ સમીર એટલે શું કહે છે કે શાંત સમીર એટલે ત્યાં લગી કાવ્ય આપણે આપી છે ત્યાં લગી આપણે કાવ્ય પૂર્ણ કરવાની છે આપણે ગુજરાતીમાં જ્યારે પેપર આપણે પરીક્ષા જ્યારે લેવાય ત્યારે આપણને આ સવાલ પૂછાય કે કવિતા પૂર્ણ કરો એ માટે આપણે કાવ્ય મોઢે કરવાની છે જાતે લખતા શીખવાની છે અને મોઢે લખી અને કાવ્ય પૂર્ણ કરતા શીખવાનું છે હવે નીચેના ભાવ દર્શાવતી કવિતાની પંક્તિઓમાં કાવ્યમાંથી શોધી અને લખો કરોડ રાત જંગલ બગીચા અને સુંદર પર્વત લાગે છે તો તેને બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવી મારા મનમાં થાય છે એટલે શું છે આજે આપણે જે હું તમને જે સમજાવું છું જે કાવ્ય આપણે પંક્તિ છે વાંચી અને જે બોલીએ છીએ તેની આપણે અહીંયા શું આપણને સમજ આપી છે તે કઈ પંક્તિની સમજ છે તો આપણે જોશું તો કે અંદર કરોડ એટલે કે ઉષા ઉષા સુંદર નિશા સુંદર જંગલ જંગલ અને બગીચા એટલે કે સુંદર વન ઉપવન પર્વત એટલે કે ગિરિવર એટલે શું આવશે કે આવું પ્રભુ સુંદર હશે એટલે આપણને આ પંક્તિની અંદર કઈ પંક્તિ આવશે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર પ્રભુ સોરી વિભુ હશે તો કેવા સુંદર એવું મુજમનમાં થતું આ પંક્તિની આપણે અહીંયા ઉલ્લેખના કરી છે પ્રશ્ન 7 ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા હશે તો કેવા સુંદર હશે એવું મુજમનમાં થતું વિભુ કે પ્રભુ તો આપણે એ શબ્દ આપણે કેવો ઉલ્લેખ છે વિભુનો ખાલી જગ્યા કે ખાલી જગ્યા સુંદર નિશા સુંદર ખાલી જગ્યા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર એટલે આપણને આમાં શું કીધું છે ઉષા અને સંધ્યા તો આપણને શું છે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર ભાષા સુંદર ખાલી જગ્યા સુંદર સુંદર હૈયુંને માનવ એટલે છે ને વચ્ચે શું આવ્યું છે ભાષા સુંદર આશા સુંદર સુંદર હૈયુંને માનવ હવે આપણે પ્રશ્ન 8 એની પછીનો જોશે સમાનાર્થી શબ્દ સમાનાર્થી શબ્દમાં આપણને ખબર છે જેવા શબ્દ આપણે મેં શબ્દ સમજૂતી તે લખીએ છીએ તેની અંદર જે સમાન શબ્દ હોય તેની આપણે અહીંયા ઉલ્લેખના કરવા છે સરિતા એટલે કે નદી અને ધૂની પછી બીજું વિભુ એટલે કે ભગવાન અને પરમાત્મા અથવા તો ઈશ્વર ત્રીજું નિશા નિશા એટલે જ્ઞાનીની અને રાત્રિ ચોથું ઉપવન ઉપવન એટલે કે બાગ અને ઉદ્યાન સમીર એટલે કે પવન અને વાયુ ગિરિવર એટલે કે પર્વત અને પહાડ અને વિરોધી શબ્દ આપણે છે સુંદર એટલે કે કદરૂપ ઉષા એટલે કે સંધ્યા અને ત્રીજું આશા એટલે કે નિરાશા ધરતી એટલે કે આ હવે પ્રશ્ન 4 આપણે જાતિ ઓળખવાની છે જાતિ ઓળખવામાં આપણે બીજા શબ્દમાં કહીએ તો લિંગ આ જાતિના ત્રણ પ્રકાર છે એક નર જાતિ એક સ્ત્રી જાતિ એક નારી જાતિ અને નન્યતર જાતિ નર જાતિ માટે જે જાતિ નર જાતિની અંદર પુલ્લિંગ શબ્દ જે નામોમાં નરના વર્ગ કે જાતિને સૂચવે તેને નર જાતિ કહેવામાં આવે છે કેવો શબ્દ એટલે કે છોકરો સિંહ મોર અને પુરુષ માટે વપરાય છે જેમાં આપણે કેવો શબ્દનો ઉલ્લેખ કરી અને જે સંબોધન આવે છે સંબોધવામાં આવે છે તેની માટે નર જાતિ વપરાય છે તેવી જ રીતના આપણે નારી જાતિમાં શું છે કે સ્ત્રીલિંગ સ્ત્રીલિંગ એટલે કે જે નામોમાં નારી જાતિના વર્ગને સૂચવે તે એટલે કે કેવી કેવીમાં છોકરી કેવી સુંદર છે સિંહાનું બચ્ચું કેવું સુંદર છે ભેર કેવી સુંદર નાચે છે અથવા તો સ્ત્રીમાં હિના હિના કે હિર
નિર્જળ જેવા શબ્દની ઉલ્લેખના માટે સ્ત્રી શબ્દ વપરાય છે તેની માટે નર જાતિનો ઉપયોગ થાય છે નન્યતર જાતિ એટલે કે નન્યતર એટલે કે નપુંસકલિંગ જેમાં જે નામની અંદર નહીં નર કે નહીં નારી એવી જાતિનું સૂચન થાય એટલે કે કેવું આપણે ખ્યાલ આવે કે નર જાતિમાં આપણે શું જોયું કેવો નારી જાતિમાં આપણે શું જોયું કેવી અને નન્યતર જાતિમાં એટલે કે કેવો છોકરું કેવો સુંદર તૈયાર થયેલું છે કૂતરું કેવું ભોંકે છે અને વાંદરો કેવો ઉલાટી મારે છે એવા શબ્દ માટે કેવો શબ્દ વપરાય છે એની માટે નન્યતર જાતિ વાપરવામાં આવે છે તો આપણે પ્રશ્ન 10 માં છે જાતિ ઓળખવાની છે તેમાં આપણે પહેલા જોઈ સરિતા સરિતા કેવી હશે સરિતામાં પાણી કેવું ઝળઝળ ફળફળ વહી રહ્યું છે તેની માટે આપણે નારી શબ્દ વાપરી કેવી સરિતા કેવી એટલે કે સ્ત્રીલિંગ આવી ગયું બીજું આ આ કેવો સુંદર છે આ કેવો સુંદર એવો શબ્દ ન આપણે જો કેવો સુંદર હોય તો નર જાતિ વપરાય આપણી માટે અહીંયા કેવો સુંદર છે આ કેવો સુંદર તે માટે શું વપરાય છે આપણે નન્યતર જાતિ અને ત્રીજું છે વન એટલે કે નન્યતર જાતિ વન એટલે વન કેવો સુંદર છે વનમાં કેવો સુંદર ઝાડ અને વૃક્ષો હશે તેની માટે શું વપરાય છે નન્યતર જાતિ અને ત્યાર પછી આપણે ભાષા ભાષા એક સ્ત્રીનું નામ તરીકે ઓળખાય ભાષા કેવી સુંદર છે તેની ભાષા કેવી સુંદર રીતે બોલે છે તેની માટે આપણે શું કહે છે નર જાતિ આપણે અહીંયા થોડો નર જાતિનો જે પરિચય હતો વ્યાકરણની અંદર તે આપણે અહીંયા આજે થોડો શીખ્યા પછી આપણે જે કક્કાવાળી ક્રમમાં ગોઠવવાનું છે તે આપણે કક્કામાં જે આપણે કથી જ્ઞ સુધીનો જે કક્કો આપણે આવે છે તે પ્રમાણે આપણે તેની ગોઠવણી કરવાની છે પહેલામાં આપણે શો આવે એટલે શાંતિ સરિતા સરોવર સુંદર અને સૂરજ આ આપણે અહીંયા વિડીયો અહીં પૂરો કરીએ છીએ અને આજે અને તમને આજે મેં શીખવાડ્યું સ્વાપોથી અંદર તે તમારે લખવાનું છે અને ફોટા દ્વારા તમને મોકલી તે સારા અક્ષરે લખી અને મોઢે કરવાનું રહેશે